કોરોનાને કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. માનસિક સ્વસ્થતા હશે તો કોરોનામાં અડધી બાજી માણસ આપોઆપ જીતી જાય છે. ત્યારે લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા સુરતના એક ગ્રુપ દ્વારા શહેરભરમાં 4000થી વધુ સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવવામાં આવ્યા છે. કોરોના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર શહેરના લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા એક નવી પહેલ શરૂ કરાઈ છે. ગ્રુપના આકાશ વઘાસિયાએ આ બાબતે જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે, સાથે જ તેઓને હિંમત માનસિક હૂંફની ખૂબ જ જરૂર પડે છે. તેવા હેતુસર અમે સુરતમાં 4000 બેનરોમાં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને એવા પ્રયત્નો કર્યા છે. જેમ કે હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું, આભને ટેકો દેવાની તાકાત રાખું છું, ભૂલતી નહીં ઓ મુસીબત, હું માણસ છું, હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું, મને ઈશ્વરે અનેક શક્તિઓ પ્રદાન કરી છે, એમ થાકી હારી બેસું શેનું, જીતું નહીં તો હું માણસ શેનું, ચડે પડે તો એ લડે પણ હારે નહીં એ માણસની જાત. આવા અનેક મોટિવેશન સંદેશાઓ સાથેના બેનર સુરતની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાન ભૂમિમાં, બસ, ધાર્મિક સ્થાનો, હીરા બજાર, શાક માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. આ બેનરો વાંચીને પણ લોકોનો મનોબળ મજબૂત બનશે એવો ગ્રુપને વિશ્વાસ છે. મારું નામ આકાશ વઘાસિયા, ફાઉન્ડર ઓફ લોકલ લોકલ બિઝનેસ. લોકલ બિઝનેસ દ્વારા એક અવેરનેસ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. હાલની આ કોરોનાની પરિસ્થિતિના આધારે લોકોનું જ્યારે મનોબળ તૂટી ગયું છે અને બધાના મગજમાં એક નેગેટિવ વિચારોનું ભર્યા છે, ત્યારે લોકલ લોકલ બિઝનેસ દ્વારા આખા સુરતમાં 4000 જેટલા બેનરો મારીને, અલગ અલગ પોઝિટિવ થોટ મારીને એમને લોકો સુધી એક અવેરનેસ ફેલાવવાનું કામ નક્કી કરેલું છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં દરેક સર્કલ ઉપર, તમામ હોસ્પિટલ ઉપર, તમામ સોસાયટીના ગેટ ઉપર, આ સિવાય સુરતના તમામ આઇસોલેશન વોર્ડમાં પણ બેનર અમે મારવાના છીએ, જ્યાં દર્દીઓની સામે બેનર લાગશે અને એમનું મનોબળ મજબૂત થશે અને એમને એક સારા એવા પોઝિટિવ વિચારો આવશે. આ સિવાય તમામ ધાર્મિક સ્થળો જ્યાં પબ્લિક ભેગું થતું હોય ત્યાં અમે 4000 જેટલા બેનરો અમારી યુવા ટીમ દ્વારા, અમારા તમામ બિઝનેસમેનો દ્વારા લાગવાના છે. વિચાર એટલા માટે આવ્યો કે એક ઘણું બધું મોટું બિઝનેસ ગ્રુપ છે અને અવારનવાર બધાને મળતા હતા અને જ્યારે પણ મળીએ ત્યારે લોકોના મગજમાં કોરોના સિવાય કોઈ પણ પ્રકારની વાતચીત ન હતી. એક સામાન્ય એક બીમારી હોય, નાનકડો એવો તાવ આવ્યો, તેમ છતાં કોરોનાનો એક ડર એ લોકોના મગજમાં હતો અને જ્યારે બિઝનેસ ઉપર પણ ઘણા લોકોને બહુ બધી અસર પડતી હતી કે કોરોનાને લીધે કંઈ થઈ શકતું નથી અને એક પ્રકારની નેગેટિવિટી લોકોના મગજમાં આવી ગઈ હતી, ત્યારે અચાનક અમારા ફાઉન્ડર ટીમ દ્વારા એક વિચાર આવ્યો કે ભાઈ સુરતમાં આપણે એવું શું કરી શકીએ કે ઘણા બધા લોકો પોતાની સેવા કે પ્રવૃત્તિ કરે છે તો આપણા દ્વારા એવું શું થઈ શકે. તો અચાનક એક વિચાર દ્વારા કે ભાઈ લોકો સુધી આપણે એક સારા વિચારો પહોંચાડીએ, જ્યારે પણ લોકો એ વિચારો વાંચશે ત્યારે એમને એક પોઝિટિવિટી ઊભી થશે અને વિચારથી એક એનર્જી આવશે, તો એટલા માટે એક આ એક શરૂઆત અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે. લોકોને સંદેશો એટલો જ આપવા માગીશ કે પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય પણ આપણે આપણા વિચારો જો પોઝિટિવ રાખશું ને તો 100% આપણે જીત મેળવી શકશું. કોઈ પણ પરિસ્થિતિ હશે, ગમે એટલો અઘરો સમય હશે, પણ જો આપણે વિચારોથી જો મજબૂત હશું, આપણું મનોબળ મજબૂત હશે, 100% આપણે સફળ થશું અને ગમે એવી કોરોનાની જંગ હશે આપણે એને હરાવીને રહીશું. સુરતમાં આશરે 4000 જેટલા બેનરો લગાડવામાં આવ્યા છે, જેમાં ઘણી સામાજિક સંસ્થાઓની પણ સહાય મળી છે. કોરોનાથી બચવા માટે સૌપ્રથમ વેક્સિન, મજબૂત બરોબર મનોબળ અને સકારાત્મક વિચારો હોવાનું ડોક્ટરો પણ કહે છે. તેથી આ સંદેશાઓ કંઈક અંશે સુરતમાં પોઝિટિવ ઉર્જા ભરશે એવું આ ગ્રુપના કાર્યકર્તાઓનું માનવું છે. કેમેરામેન રાકેશ વાસિયા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દવી ન્યૂઝ, સુરત.